ભાવનગરના લાંચિયા તલાટીને બચાવવા ગ્રામજનો મેદાને આવ્યા છે. બુધરેલ નામના તલાટીને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા. રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. તલાટીને ફરજ ઉપર લેવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી છે. બુધરેલના તલાટી જયેશ ડાભીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લાંચિયા તલાટીને બચાવવા ગ્રામજનોની રજૂઆત પર અનેક સવાલો ઉઠ્યા છે. લાંચિયા તલાટીને નોકરી પર લેવાની રજૂઆત કેમ કરવામાં આવી છે તે એક મોટો સવાલ. મેં મારી વકીલ ને મિત્રતા બે તરીકે મેં પછી 1000 રૂપિયા લીધા છે. હા બરોબર છે. એમાં 400 ની મેં ટિકિટ નાખી મારી લગાવી. બરોબર છે. કોઈ પ્રશ્ન નથી. એ આખી અલગ ઇસ્યુ છે. ધેટ્સ નોટ ઇસ્યુ. મારે આપને શું આપવાનું? 4000 રૂપિયા આપવાનું. જો 2000 રાખો તો મારે તો ખોટ જશે. ખોટ જો જાય કે હાજર જાય તો મારે એવું છે કે આપણે એને આપણી પાસે આવ્યો હોય બધું ફૂલફિલ કરી આપ્યું હોય તો આપણે રૂપિયા નથી લેતા. બરોબર છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે ફોન લાઇન પર. નીતિન જણાવશો, ભાવનગરનો આ બનાવ છે કે જ્યાં લાંચિયા તલાટીને બચાવવા ગ્રામજનો એક થયા છે, શું છે સમગ્ર ઘટના? એ ચોક્કસ જણાવી દઉં, ભાવનગર જિલ્લાનું જે બુધિયલ ગામ છે ત્યાંના જે તલાટી છે જયેશ ડાભી, એમણે એક વકીલ પાસેથી પૈસા લીધા હોય એ પ્રકારનો વિડીયો ખુદ વકીલે વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી જે છે એમણે આ જે તલાટી છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ કહેવાય કે આ જે જયેશ ડાભીને સસ્પેન્ડ કર્યા છે એની સામે ગ્રામજનો છે મેદાનમાં આવ્યા છે. ગ્રામના લોકો છે એમનું કહેવું છે કે આ જે વિડીયો છે એ જૂનો છે અને જયેશ ડાભીને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા એ બાબતને લઈને તપાસ કરવા માટે આ રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો વિડીયો વાયરલ થયો છે, જયેશ ડાભી પૈસા લેતા હોય તો તેમને બચાવવા માટે ગામના લોકો શા માટે આવ્યા તે પણ લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. જી, શું ગ્રામજનો કોઈ પ્રેશરમાં આવીને આવું કરતા હોય એવું બની શકે? એ તો કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ જે પ્રકારે ગામના આમ જોવા જઈએ તો પૂર્વ સરપંચ અને અત્યારના જે તલાટી, કેમ કે અત્યારે કોઈ જગ્યાએ સરપંચનો હોદ્દો છે નહીં, બરોબર છે, એટલા માટે કંઈક ને કંઈક જે વિવાદ ચાલતો હશે એને લઈને આ સમગ્ર મામલો બીચક્યો એ પ્રકારનું લાગે છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ એક રજૂઆત કરવા માટે જે છે એ બુધેલ ગામના કેટલાક લોકો આ જે તલાટી છે એને ફરજ ઉપર લેવા માટે રજૂઆત કરવા આવ્યા હતા. જી, શું ગ્રામજનો નીતિ આ વાતથી જાણકાર છે કે આ વિડીયો વાયરલ થયો હતો, લાંચ લેતા તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, અવાજ પણ આવી રહ્યો છે? ગ્રામજનોનું કહેવું છે કે કંઈક ને કંઈક તલાટીને બદનામ કરવાનું એક કાવતરું ખુદ વકીલે પકડ્યું છે. એટલા માટે કે વકીલે પોતે વિડીયો વાયરલ કર્યો છે, વકીલ પોતે પૈસા આપતા હોય એ પ્રકારનો વિડીયો છે અને વિડીયો છે એ જૂનો છે એમ ગામના લોકો કહી રહ્યા છે. જી જી, બિલકુલ નીતિન. અને આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેટલી સંખ્યામાં આ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે? બુધેલ ગામના કહી શકાય કે 50-75 લોકો છે આજે આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા હતા, કલેક્ટરને પણ મળ્યા છે. તેમણે પણ આજે ફરજ મોકૂફીનો જે ઓર્ડર છે એ રદ કરવા માટે માંગ કરી છે. જી બિલકુલ. કલેક્ટર દ્વારા કોઈ આને લઈને નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ? ના, હજી સુધી કોઈ આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું નથી. માત્ર હાલ તેઓની રજૂઆત સાંભળવામાં આવી છે. જી બિલકુલ નીતિન, તમામ માહિતી બદલ આપનો આભાર. ત્યારે એક અજુગતો બનાવ અહીંયાથી સામે આવ્યો છે. ભાવનગરના લાંચિયા તલાટીને બચાવવા ગ્રામજનો મેદાને ઉતર્યા છે. બુધેલ ગામના તલાટીને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા કારણ કે રૂપિયા લેતા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. તલાટીને ફરજ ઉપર લેવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી છે. બુધેલના તલાટી જયેશ ડાભીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઘનશ્યામભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, જણાવશો કે શું હતો મામલો અને શું તમને એવું લાગી રહ્યું છે કે સરપંચને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે? બેન, એકદમ વાત આપણી સાચી છે. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. એનું કારણ તમને કહું, જે વિડીયો છે ને એ 6 મહિના પહેલાનો બેન વિડીયો છે. જો વિડીયોમાં સરપંચે લાંચ લીધી હોત તો એ સમયે કેમ રિલીઝ કરવામાં આવ્યો હતો? એસીડીમાં ફરિયાદ કરવામાં કેમ ના આવી? અને પરંતુ વિડીયો તો પછીથી વાયરલ થયો હોય એવું બની શકે ને ઘનશ્યામભાઈ? બેન, બની શકે. પણ વિડીયો વાયરલ કરતા પહેલા જે વકીલે વિડીયો વાયરલ કર્યો હતી, સરપંચને વાયરલ કરીને સ્ટેન્ડ કરીને એવું પૂછવામાં આવ્યું હતું કે તમે આમાં શું કરો છો, બેઠક કરવાની છે મારી સાથે, એ શું કરવાનું છે? અને બ્લેકમેલનો કિસ્સો પણ બની શકે. પણ બ્લેકમેલમાં એ રાજી ન થયા કોઈ ડીલમાં, એટલા માટે વિડીયો વાયરલ કર્યો.
બિલકુલ, એટલે તમારું શું કહેવું છે આ મામલે? આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તેઓ લાંચ લેતા દેખાય છે, એ અવાજ પણ આવી રહ્યો છે, તે બંને જણા વાતો કરી રહ્યા છે, છતાં પણ તમે અને તમારી સાથે જેટલા પણ લોકો છે કે જેઓ વિરોધ કરી રહ્યા છો, છતાં પણ સરપંચ સાચા એવું કહેવું છે આપનું? બેન, તે તપાસનો વિષય છે, જે ન્યાયતંત્ર તપાસ કરશે અને કદાચ દોષી રહેશે તો એમને સજા થશે. પણ ગામના પ્રશ્નોમાં અથવા ગામના કામમાં સરપંચ ખેડૂતોના કામમાં એકદમ પોઝિટિવ હતા, એટલે અમે સંપૂર્ણપણે સપોર્ટ કરીએ છીએ. જે તપાસનો વિષય છે કે જે વિડીયોમાં જે વસ્તુ બોલે છે તો થતું હોય તો ન્યાયતંત્ર તપાસ કરશે, અને તપાસ ઓલરેડી સીડીઓને અપાઈ ગઈ છે. તપાસ એ તપાસ સીડીઓ કરશે, એટલે દોષિત છે તો કોઈ ના દોષિતના ફેવરમાં સરકારની વિરુદ્ધમાં અમે નથી. અમે તો સરપંચનું કામ સારું હતું, ગામ લોકો માટે મદદરૂપ હતા, એટલા માટે સમર્થન માતા બેન. બિલકુલ, એટલે કે એકવાર રજૂઆત કરવાથી નિરાકરણ આવી જતું હતું સમસ્યાનું? મેં કહ્યું બેન, અમારે પ્રશ્નો હતું, અમારે જે લાગણી હોય એ તો અમે પહોંચાડી શકીએ ને. એમ નથી કહેતી, જ્યારે પણ ગામમાં કોઈ સમસ્યા હોય ગ્રામજનોને, ત્યારે તમે સરપંચને રજૂઆત કરો તો એક વારમાં સમસ્યાનો અંત આવી જતો? હું 10 કિસ્સા કહું બેન, કે બુધેલ કન્યા શાળા છે, સ્કૂલ છે, એમાં 10 વર્ષથી પાણીનો પ્રશ્ન હતો. આ તલાટી મંત્રી વહીવટદાર તરીકે આવ્યા પછી પ્રશ્નનું નિરાકરણ આવ્યું. જી બિલકુલ, જી જી, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.